દ્વારકાના કલ્યાણપુરમાં દૂધની ડેરી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. દૂધ ડેરીના નામે રૂપિયા 83,78,473ની છેતરપિંડી આચરવામાં આવી હતી. સંચાલકો પાસેથી દૂધ લઈ પૈસા ન આપી છેતરપિંડી આચરવામાં આવી હોય કુલ 3 લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દૂધની ડેરીના નામે રૂપિયા 83,78,000ની જે છેતરપિંડીની ઘટના સામે આવી છે. 78,473ની જે છેતરપિંડીની જે ઘટના સામે આવી છે, છેતરપિંડી લાખોની સંખ્યામાં કરવામાં આવી હોય, સંચાલકો પાસેથી દૂધ લઈ અને પૈસા ન આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં 3 લોકો સામે હાલ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હોય. છેતરપિંડીની આ લાખોની છેતરપિંડી જે છે તે કલ્યાણપુરમાં દૂધની ડેરી સાથે કરવામાં આવી હતી. દ્વારકાના કલ્યાણપુરની વાત છે. દ્વારકાના કલ્યાણપુરમાં દૂધની ડેરી સાથે છેતરપિંડીની આ ઘટનામાં લાખોની છેતરપિંડી થઈ હોય. દૂધની ડેરીના નામે રૂપિયા 83,78,473ની છેતરપિંડી થવા પામી હતી. સંચાલકો પાસેથી દૂધ લઈ લેવામાં આવતું હતું અને પૈસા આપવામાં ન આવતા હતા અને આ બાબતે આ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય આ મામલામાં 3 લોકો સામે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.